ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં ઉથલપાથલની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વિજયનગર તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સહિત તાલુકાના સરપંચો અને ડેપ્યુટી સરપંચો કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ્યા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં ઉથલપાથલની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ખેડબ્રહ્મા બેઠકના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા। જો કે ભાજપમાં જોડાતાની સાથે જ તેમના જૂના સાથીઓને પણ ભાજપમાં લાવવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે આજે વિજયનગર તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સહિત વિજયનગર તાલુકાના ગામડાઓના સરપંચો અને ડેપ્યુટી સરપંચો પણ આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે। અશ્વિન કોટવાળની આગેવાનીમાં 50 જેટલા કોંગ્રેસના કાર્યકરો અને સરપંચો અને ડેપ્યુટી સરપંચો કોંગ્રેસમાંથી મુક્ત થઈ ભાજપમાં જોડાયા છે। રાજકીય ઉથલપાથલની વચ્ચે ખેડબ્રહ્મા બેઠકના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાળ સક્રિયતાથી ખેડબ્રહ્મા બેઠક પર કાર્યરત છે ત્યારે તેઓએ આજે હું કાર કરું છું કે તેઓના કોંગ્રેસ વખતના જૂના સાથીઓને પણ સમયસર ભાજપમાં જોડી દઈએ અને ખેડબ્રહ્મા બેઠકને કોંગ્રેસ મુક્ત બનાવી તેવો ઓમકાર પણ આજે અશ્વિન કોટવાલે કર્યો છે।